ભારતીય જનતા પાર્ટીના સંસ્કાર ભારતીય જનતા પાર્ટીના સિદ્ધાંત સર્વાંગી વિકાસને વળેલા છે સર્વસ્પર્શી વિકાસને વળેલા છે સર્વહિતને કારણે કામ કરવાવાળા ભારતીય જનતા પાર્ટીના વિકાસને વળેલા છે અને એને લઈને જ્યારે ભાજપ કામ કરતું હોય ત્યારે સર્વાંગી સર્વસ્પર્શી અને આજે ગુજરાત તેજ વિકાસથી આગળ કરી રહ્યું છે ભાઈઓ અને ગુજરાતના વિકાસની ભારતના વિકાસની આજે દુનિયામાં ચર્ચા ચાલી રહી છે ભાજપે એને જેટલો પણ સેવા કરવાનો જ્યાં પણ મોકો મળ્યો છે એણે વિકાસ કર્યો છે એટલું જ નહીં પણ વિકાસ તેજ ગતિ છે કર્યો છે વિકાસ એકાંગી નથી કર્યો વિકાસ એણે સર્વાંગી કર્યો છે વિકાસ સર્વસ્પર્શી કર્યો છે વિકાસ સર્વ કર્યો છે અને હું તમને આજે જ્યારે મારા દાહોદ મારી જૂની કર્મભૂમિમાં આવ્યો છું ત્યારે આદિવાસી પરિવારોના રોટલા ખાઈને હું મોટો થયો છું ભાઈ અનેક ગામ હશે જ્યાં તમને કેનારા મળશે ત્યાં નરેન્દભાઈ નાના હતા અને ત્યારે આવતા અમારે ત્યાં રોટલા કંઈક જતા હતા એવા પર જ્યારે તમારા રોટલા ખાઈને મોટો થયો છું ત્યારે નિરાતે વાત કરવાનું મન પણ થાય બહુ સ્વાભાવિક છે એક તરફ અમે વિચાર કરો અમે એક સ્વનિધિ યોજના ચલાવીએ છીએ આ સ્વનિધિ યોજના આ ફૂટપાથ પર જે પાથરણા પાથરીને વેચતા હોય ને એમના માટે બનાવી છે લારી ગલ્લામાં શાકભાજી વેચતા હોય ને એમના માટે બનાવી છે તો બીજી બાજુ અમે પીએલઆઈ સ્કીમ દ્વારા દુનિયાના મોટા મોટા ઉદ્યોગકારો અહીંયા આવે એના માટે અમે મોટા પાયા પર યોજનાઓ બનાવીએ છીએ જેથી કરીને અહીંયા મેન્યુફેક્ચરિંગ થાય રોજગાર મળે એક તરફ અમે ઉડાન યોજના બનાવીએ જેથી કરીને હવાઈ માણસ પણ હવાઈ ઉડ્ડયન કરી શકે હવાઈ જહાજમાં બેસી શકે એવી યોજના બનાવીએ તો બીજી તરફ અમે ગુજરાતમાં વિમાનો બને એના કારખાના બનાવવાના ફેક્ટરીઓ લાગુ કરીએ અમે એક તરફ ત્રણ કરોડ કરતા વધારે ગરીબ પરિવારોને પાકું ઘર આપીએ ઝૂંપડામાંથી બહાર કાઢીને એને જિંદગી જીવવા માટે ગૌરવપૂર્ણ જિંદગી જવાની ચિંતા કરીએ તો બીજી બાજુ આ દેશને થોડફાટ તેજ ગતિથી આગળ લઈ જાય એના માટે હાઈવે બનાવીએ બુલેટ ટ્રેન બનાવીએ વોટરવે બનાવીએ ગામડાના માણસની પણ ચિંતા કરીએ ભારતની પ્રગતિની પણ ચિંતા કરીએ અમે એક તરફ આયુષ્યમાન યોજના દ્વારા પાંચ લાખ રૂપિયા અમારા આ બધા પરિવારો તમારા કુટુંબમાં કોઈ માંદું પડે ને પાંચ લાખ રૂપિયા સુધી ખર્ચની જવાબદારી તમારો આ દીકરો ઉપાડે છે અને દર વર્ષે પાંચ લાખ એટલે માનો કે તમારી ઉંમર અત્યારે પચાસ વર્ષ હોય અને બીજા ત્રીસ વર્ષ જીવવાના હો તો બીજા ત્રીસ વર્ષ પણ દર વર્ષે પાંચ લાખ રૂપિયા માંદગી આવે તો ખર્ચો કરવાની આ દીકરાની જવાબદારી એવું કામ અમે કર્યું છે ભાઈ તો બીજી તરફ પીએમ કિસાન સન્માન નિધિ અમારા આદિવાસી ખેડૂતોને તો વરસાદી પાણી ઉપર રીવાનું જમીનના નાના નાના ટુકડા એ બી ઉબડ ખાબડ ટેકનાર જમીન એમાં ખેતીમાં કેવી તકલીફ પડે મકાઈ કરે હવે તો થોડું આદુ બી કરે છે ડુંગળી બી કરે છે પણ કેવી મુસીબતો અને અમારા રણછોડદાસજી મહારાજે જે પરંપરા ઊભી કરી એના કારણે આપણે ત્યાં બધી ફૂલવાડીઓ પણ બની પણ આ ખેડૂતોના ભલા થાય એના માટે વર્ષમાં ત્રણ વખત એના બેંક ખાતામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના સીધા પૈસા જાય અને એની જિંદગીમાં તકલીફ ના પડે ચિંતા થાય હું હમણાં હેલિકોપ્ટર ઉતર્યો મેં બધા ત્યાં કાર્યકર્તાઓ લેવાય એમને પૂછ્યું મેં કેમ ચાલે છે ભાઈ સાહેબ ગામડે ગામડે લોકો એમ કે અરે મોદી સાહેબ એ ભૂખ્યા નથી રહેવા દીધા અનાજ મોકલ્યું ખેડૂતો કે સન્માન નિધિ મોકલી ગરીબ કે અમારે ઝૂપડા હતા પાકું ઘર બનાવી દીધું આજે ભાઈ સાહેબ આપણે ભીમ યુપીઆઈ ટેકનોલોજીનો ઉપયોગ હું છેલ્લે દાહોદ આવ્યો હતો તો એક દિવ્યાંગ પરિવારને મળ્યો પતિ પત્ની બંને દિવ્યાંગ છે કોમન સર્વિસ સેન્ટર ચલાવે છે મેં આમ પૂછ્યું છે કેમ છે ભાઈ તો કે હું તો ગરીબ છું કે બહુ ભણેલો ગણેલો નહોતો પણ મેં છાપામાં વાંચ્યું મુદ્રા યોજનામાં લોન લીધી કોમ્પ્યુટર લાવ્યો કોમન સર્વિસ સેન્ટર બનાવી દીધું અમે બે અપંગ છીએ અમે બે જણા કામ સંભાળીએ છીએ અને કે મહિને અઠ્યાવીસ હજાર રૂપિયા કમાવ દાહોદ જિલ્લાના આદિવાસી પટ્ટામાં આ હા અમે પરિવર્તન લાયા છીએ અમે ભીમ યુપીઆઈ દ્વારા ડિજિટલ પેમેન્ટ એને માટે કામ કરીએ વેપારના અને એના માટે પેમેન્ટ થતું ભીમ યુપીઆઈ દ્વારા પેમેન્ટ થતું એનું કામ આપણે કરતા હોઈએ એ જ રીતે ભાજપ દ્વારા વિકાસને સર્વસ્પર્ધી બનાવવા માટે અમે સમાજના બધા વર્ગોને સાથે લઈને કામ કરતા હોઈએ એની ચિંતા આપણે કરતા હોઈએ પહેલાનો જમાનો હતો થોડુંકાનું કામ શહેરોમાં થાય ગામડાની ઉપેક્ષા થાય પહેલાનો જમાનો હતો અમુક એક વર્ગનું કામ થાય બીજાનું ન થાય આપણે તો વિચાર કર્યો કામ એકસો આઠ લાયા તો ખાલી અમદાવાદ શહેરમાં કે વડોદરા શહેરમાં નહીં એકસો આઠ આવે તો ગામડે ગામડે એકસો આઠ પહોંચવી જોઈએ ગરીબમાં ગરીબને મળવી જોઈએ